नमस्कार विद्यार्थी मित्रों, अपने चैनल में आज बहुपदी नो छेलो और पांचवा लेक्चर छे। आज ना लेक्चर में आपणे एमसीक्यू छे, एक मात्रा क्वेश्चन छे, केवा पूछाय छे आज प्रमाणे एनो थोड़ो अभ्यास करीए छीए। मैं ये बोर्ड पर त्रण चार एमसीक्यू लखी रखा छे। सौप्रथम एमसीक्यू आपणे जोईए छीए, आमां बधी नानी नानी थियरी छे, आपणे आ चेप्टरनी बधी आवरी लेवाय एवो आपणे प्रयत्न करीए छीए। पहलो प्रश्न छे, एक्स घन वत्ता एक्स वर्ग माइनस पांच एक्स माइनस पांच ना बे शून्य अंडर रूट पांच अने माइनस अंडर रूट पांच होय तो त्रीजू शून्य शोधो। तमने कीधु छे ऑप्शन आया छे माइनस वन वन टू अने माइनस वन। हवे आ दाखलो छे, तमे बे रीते करी शको। एक तो जे आपणे नोंध लेवी हती કે નોંધ ઉપર તમે ડાયરેક્ટ કહી શકો કે આ ચારેય સહગુણાંકોનો સરવાળો ઝીરો હોય તો એનો એક અવયવ એક્સ માઇનસ વન થાય અને ચારેય સહગુણાંકમાં એ વત્તા સી બરાબર બી વત્તા ડી હોય તો એનો સહગુણાંકનો અવયવ છે, સરવાળો બે સમાન થતા હોય તો અવયવ છે એક્સ પ્લસ વન થાય, એના ઉપરથી આપણે કહી શકીએ। એટલે અહીંયા આપણે પી ઓફ એક્સ નું જનરલ સ્વરૂપ લખીએ છીએ ત્રિઘાત માટે, તો જનરલ સ્વરૂપ આવું થાય એ એક્સ ઘન માઇનસ
શૂન્ય એટલે આપણે કહેતા હતા કે x ની કિંમત કેટલી એવી છે 3 છે બરાબર 3 છે તો આપણે p ઓફ 3 મૂકીએ છીએ હવે શૂન્ય 3 હોય એનો મતલબ એવો થાય શૂન્ય 3 છે તો p ઓફ 3 કેવું મળશે તમને હંમેશા 0 મળે p ઓફ 3 0 મળે તો p ઓફ x માં p ઓફ 3 મૂકીએ છીએ એની કિંમત તો અહીંયા p ઓફ x ની જગ્યાએ x માં 3 મૂકું છું p of x કરા લખી દઉં છું p of x એટલે છે x ઘન વત્તા 3x વર્ગ વત્તા kx માઇનસ 24 p of 3 લઈએ છીએ p of 3 એટલે 3 નો ઘન વત્તા 3 ઇન્ટુ 3 નો સ્ક્વેર પ્લસ k ઇન્ટુ 3 માઇનસ 24 p of 3 તો આપણે કેવું લેવાનું છે 0 કેમ કે આપણે 3 એક શૂન્ય આપ્યું છે p of 3 0 હોય તો આ પર તો આપણે 0 થઈ જાય આ બાજુનું સોલ્યુશન મળે કેવું મળવું જોઈએ આપણને 0 એટલે આપણે k ની કિંમત અહીંયા મળી જશે તો સોલ્યુશન અહીં લખું છું 0 બરાબર 3 નો વર્ગ ઘન છે કેટલા થશે 27 અહીંયા 3 નો વર્ગ 9 અને 9 તેરી 27 પ્લસ 3 ઇન્ટુ k એટલે 3k થઈ ગયા અને લાસ્ટમાં છે માઇનસ 20 સાદુરૂપ આપી દઈએ છીએ અહીંયા 27 માંથી 24 કેન્સલ કરો છો 27 માંથી 24 કેન્સલ થાય એટલે અહીંયા વધશે આપણે 3 આ બે સાદર બાબુ છે અત્યારે 3 3 આમાં એડ થઈ જશે 30 થઈ જશે અને પ્લસ 30 એનો આ સાઈડ નહીં લઉં 0 ની સાઈડ તો માઇનસ 30 થઈ જશે એટલે એક્સ ને કોડ વધારાનું લખીએ છીએ અહીંયા સરવાળો થશે 30 વત્તા 3k 30 ને આ સાઈડ નહીં લઉં તો એવું લખાય કે 3k બરાબર માઇનસ 30 30 છે કેવું થઈ જાય માઇનસ અહીંયા કે બરાબર આપણે વેલ્યુ મળશે માઇનસ 30 ના છેદમાં 3 એટલે કે બરાબર માઇનસ 10 તે ઓપ્શન નંબર બી છે બરાબર છે પાંચમો એમસીક્યુ લઈએ છીએ એવું કીધું છે કે શૂન્યનો સરવાળો 15 અને તેમનો ધન તફાવત 5 હોય તેવી દ્વિઘાત બહુપદી ખાલી જગ્યા છે ચાર બહુપદી એવી છે નીચે 3x² માઇનસ 5x માઇનસ 11 બી ઓપ્શન છે x² માઇનસ 15x પ્લસ 50 3x² પ્લસ 25x માઇનસ 11 અને ડી છે x² વત્તા 15x પ્લસ 50 હવે અહીંયા સૌ પ્રથમ આપણે દ્વિઘાત બહુપદી વિશે એટલે ધારી લઈએ છીએ કે બે શૂન્ય છે એ આલ્ફા અને બીટા છે બરાબર તો તમને હું કીધું શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર 15 છે અને બે શૂન્યનો ધન તફાવત એટલે કે આલ્ફા માઇનસ બીટા એટલે ધન તફાવત કીધો હવે બે શૂન્યનો તફાવત એટલે આલ્ફા ની એકી છે આપણને 5 હવે હું આ બે નો સરવાળો કરતો તો આ બે ની જમણી બાજુનો સરવાળો કરો ડાબી બાજુનો અને જમણી બાજુ તો અહીંયા હું લખાય કે આને હું સમીકરણ નંબર 1 આપી દઉં છું અને સમીકરણ નંબર 2 તો સમીકરણ 10 આલ્ફા ની કિંમત 10 મળી એનો મતલબ એવો થાય કે એક શૂન્ય તમારું 10 એક શૂન્ય 10 છે એનો મતલબ કે x બરાબર 10 વેલ્યુ મૂકો અને જે પણ સમીકરણ આપણું સમાધાન કરે જે પણ બહુપદી બરાબર 0 મળે એ આપણું સમીકરણ થાય એ તમારે બધા વેરિયેબલ ચેક કરવા પડે એ ચેક કરવું પડે સી ચેક કરવું પડે બી ચેક કરવું પડે અને ડી ચેક કરવું ચેક કરીએ છીએ x બરાબર 10 મળે એ 10 નો વર્ગ 300 10 નો વર્ગ કેટલો હશે 300 બરાબર છે અથવા ડાયરેક્ટ હું તમને એવું કહી શકું આલ્ફા પ્લસ બી એટલે માઇનસ બી બાય એ હોવું જોઈએ એ ડાયરેક્ટ પણ આપણે કહી શકીએ બીજી રીતે બરાબર છે પેલા આને જોઈ લઈએ છીએ લોંગ રન પછી આપણે શોર્ટ કટમાં આપણી ટ્રાય કરીએ છીએ આગળ આપણે વાત કરીએ છીએ આલ્ફા બરાબર 10 મૂકીએ છીએ હું અહીંયા ડાયરેક્ટ આ બહુપદીમાં 10 મૂકું છું બરાબર છે મને અહીંયા ડાયરેક્ટ જોઈને ખબર પડી જાય છે કે 10 ને હું આન્સર આવી જશે તમારે બધું બહુ બધી ચેક કરવી પડે p
ઓફ એક્સ આપણે એમ હિસાબ લઉં છું એક્સ વર્ગ માઇનસ પંદર એક્સ પ્લસ પચાસ એક્સ બરાબર દસ મૂકું છું એટલે કે પી ઓફ એન મને ઝીરો મળવું જોઈએ. તો દસ એનો વર્ગ માઇનસ પંદર કૌંસમાં દસ વત્તા પચાસ તો અહીંયા થઈ ગયું પી ઓફ દસ કેટલું મળશે આપણને દસ નો વર્ગ સો આ થઈ ગયા પંદર દસ એકસો પચાસ પ્લસ પચાસ પ્લસ સો માઇનસ નોડશે એટલે માઇનસ પચાસ અને પ્લસ પચાસ તો આપણે કેવું મળશે પી ઓફ ટેન ઝીરો. એનો મતલબ એવો થાય કે આ શૂન્ય છે એ આ જ બહુપદીનું શૂન્ય છે. માટે આન્સર શું આવશે ઓપ્શન નંબર બી કેમ કે આમાં આપણને એક્સ બરાબર દસ મૂકતા આપણને બહુપદી શું મળે છે ઝીરો પડી જાય છે એટલે આપણો ઓપ્શન શું થાય ઓપ્શન નંબર બી. એની પહેલી એક બીજી રીત અહીંયા લઈએ છીએ અથવામાં તો બીજી રીતમાં આપણે એ વાત કરીએ છીએ કે આ જે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે આવ્યું છે પણ આલ્ફા પ્લસ બીટાને આપણે માઇનસ બી બાય એ લીધા હતા માઇનસ બી બાય એ એટલે પંદર ના છેદમાં કાંઈ ન હોય તો આપણે એવું લખી શકીએ કે વન છે તો એને આપણને ખબર પડી જાય કે એ બરાબર વન છે અને બી બરાબર માઇનસ વડે ચાલીએ તો માઇનસ પંદર છે. ડાયરેક્ટ આપણે ચેક કરી શકીએ કે એ બરાબર વન અહીંયા છે બી બરાબર માઇનસ પંદર અહીંયા છે સી હોય આપણે એમને આવશે લેવા દેવા પણ આ રીતે છે એ એમસીક્યુ માટે તમે કરી શકો તમારી જાતે જો દાખલા તરીકે સ્વરૂપે પૂછે તો તમારે આ રીતે ફરજિયાત લખવી કેમ કે અહીંયા એક જ ઓપ્શન એવો છે કે જેની પાસે આપણે વન અને માઇનસ ફિફ્ટી એક જ ઓપ્શન જો બની શકે કે અહીંયા પણ માઇનસ ફિફ્ટી નો અને લાસ્ટ જે ડિજિટ છે ચેન્જ કરી દીધા હોય તો બે ઓપ્શનમાં તમે જોઈ શકો કે બે ઓપ્શન આપણી પાસે આવી શકે એવા પંદર વાળા અને વન વાળા એટલે ફરજિયાત આ રીત તમારે મૂકવી પડે બરાબર છે. આગળ આપણે બીજો એક્ઝામ્પલ વાત કરીએ છીએ બીજું આપણે એવું છે કે બહુપદી પાંચ એક્સ નો વર્ગ પ્લસ કે એક્સ પ્લસ ત્રણ ને એક્સ પ્લસ ત્રણ વડે ભાગતા શેષ ત્રીસ વધે છે તો કે બરાબર ખાલી જગ્યા. આ બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે જોતા જ આપણે એવું લાગે કે આપણે મોટી રીત ભાગાકારની એપ્લાય કરવી પડશે પણ સો ટાઈમ સિમ્પલ રીતે આપણે દાખલો કરીએ છીએ. ધ્યાન આપજો અહીંયા વિદ્યાર્થીઓ સૌ પ્રથમ આપણે એવું કહેતા હતા કે પી ઓફ એક્સ બરાબર ક્યુ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ બરાબર આને આપણે એપ્લાય કરીએ છીએ તો પી ઓફ એક્સ આપણને કેટલી આવી છે તો કે આ બહુ બધી આવી આપણી પાસે પાંચ એક્સ વર્ગ વત્તા કે એક્સ પ્લસ થ્રી. હવે આપણે અહીંયા આ ક્યુ ઓફ એક્સ ને છે જે ક્યુ ઓફ એક્સ આપણે આપ્યું છે એને આપણે ડાયરેક્ટ ઉકેલી દઈએ છીએ તો ભાગફળ આપ્યું નથી એને આપણે બાકાત કરી દઈએ અથવા તો વન થાય છે. ભાજક આપણે આપ્યું છે એક્સ પ્લસ થ્રી વડે ભાગવાનું છે એક્સ પ્લસ થ્રી વડે ભાગીએ છીએ બરાબર. આના ગુણાકારમાં આપણું ક્યુ ઓફ એક્સ તો રહેશે આપ્યું નથી એટલે અને આર ઓફ એક્સ આપણે આપ્યું છે ત્રીસ આર ઓફ એક્સ આપણે ત્રીસ મૂકી દીધું. હવે હું જે આર ઓફ એક્સ છે એને આ સાઈડ લઈ લીધું એનો મતલબ એવો થાય કે ત્રીસ ની આ સાઈડ લઈ લીધું માઇનસ ત્રીસ થાય તો આપણે બહુ બધી અહીંયા એવી મળે પાંચ એક્સ વર્ગ પ્લસ કે એક્સ પ્લસ ત્રણ અને માઇનસ ત્રીસ વળી છે આ સાઈડ લીધા એટલે એક્સ પ્લસ ત્રણ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ જે બાકી જતો બરાબર. હવે આના ઉપર એવું કહી શકું અહીંયા મેં આર ઓફ એક્સ વાળી ટર્મ છે જે અહીંયા હતી એને મેં ઝીરો કરી દીધી તો એનો મતલબ શું થાય આર ઓફ એક્સ ઝીરો થાય ત્યારે આપણે શેષ પ્રમેય એવું કહેતા હતા કે આ જે એક્સ પ્લસ થ્રી છે એ આ બહુમતીનો એક અવયવ છે. આ બહુમતીને આપણે થોડીક સિમ્પ્લિફાઈ કરી દઈએ છીએ પાંચ એક્સ વર્ગ વત્તા કે એક્સ આ થઈ ગયા માઇનસ સત્યાવીસ ડાયરેક્ટ એવું કહી શકીએ કે આ એક્સ પ્લસ થ્રી આ પી ઓફ એક્સ છે અને એક્સ પ્લસ થ્રી એ આપેલ બહુમતીનો એક અવયવ છે. એના પરથી કહી શકાય કે અહીંયા શેષ છે એવું થઈ ગઈ ઝીરો બરાબર. તો ડાયરેક્ટ એવું કહેવાય કે એક્સ પ્લસ થ્રી એ પાંચ એક્સ વર્ગ પ્લસ કે એક્સ માઇનસ સત્યાવીસ નો એક અવયવ અને અવયવ હોય તો આપણે એવું કહેતા હતા કે એક્સ પ્લસ થ્રી બરાબર શું થઈ જાય ઝીરો માટે એક્સ ની કિંમત મળે માઇનસ થ્રી થ્રી નો વડે સાઈડ લઈ જાઓ તો માઇનસ થ્રી આમાં મૂકીએ છીએ પી ઓફ માઇનસ થ્રી એક્સ પી ઓફ માઇનસ થ્રી આપણે કેવું મળવું જોઈએ એક્ચ્યુઅલી ઝીરો કેમ કે એક્સ પ્લસ થ્રી તો આપણો અવયવ છે પી ઓફ માઇનસ થ્રી અહીંયા મૂક કરીએ છીએ આ બહુમતીમાં તો પાંચ એક્સ ની જગ્યાએ માઇનસ થ્રી નો સ્ક્વેર પ્લસ કે ઇન્ટુ માઇનસ થ્રી
અને માઇનસ 27 ને બરાબર 0 3 નો વર્ગ માઇનસ 3 છે માઇનસ 3 નો વર્ગ 9 થશે 9 5 ને 45 અહીંયા માઇનસ 3 કે માઇનસ 27 બરાબર 3 કે ઓલી સાઈડ લઈ જાઉં છું 45 માઇનસ 27 એમનમ રાખીએ 3 કે કેવું થઈ જાય પ્લસ 45 માંથી 27 જાય કેટલા વધશે તો કે 18 18 બરાબર 3 કે એટલે 18 થઈ એમનમ રહેશે 3 થઈ કે ભાઈ આવશે 6 માં તો કે બરાબર કેટલા મળશે અહીંયા 6 એટલે જે ઓપ્શન નંબર આપણો બી છે બરાબર આન્સર શું આવશે ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી આ દાખલામાં બરાબર છે ભાગાકાર કરશો તમે તો છેદ ડાયરેક્ટ નીચે તો શેષમાં આજે શેષ આવી છે નીચે તો મૂકી શકવાનું નથી એટલે ભાગાકાર કોઈ શક્ય આ એક જ પ્રોપર રીત છે કે આ રીતે તમે એક્ઝામ્પલ કરી શકો બરાબર છે આ રીતે દાખલામાં પૂછાઈ શકે છે એમસીક્યુ છે ભલે ત્યાં સુધી નાના પૂછાય અને આપણે એવા દાખલા અહીંયા ઇમ્પોર્ટન્ટ છે ત્યારે જોઈએ છીએ કે જે તમને ક્યારેક ક્યારેક જો પેપર ટફ આવે તો પૂછાવાની સંભાવના રહી શકે બરાબર આ ચેપ્ટરમાંથી છેદ નો અંશ છે અને આ છેદ નો છે
તમે એવું કહેતા હતા કે છેદ નો છેદ છે અંશમાં જાય, અંશ નો છેદ છેદ માં આવે, એટલે આ બે એ છે એ કેન્સલ થઈ જશે બરાબર. આ છેદ માં આવશે આ ક્યાં આવી જશે અંશમાં, તો આપણે અહીંયા શું મળશે તો કે માઇનસ બી ના છેદ માં સી. જવાબ આવશે માઇનસ બી ના છેદ માં સી. આગળ વાત કરીએ છીએ ત્રીજો એક્ઝામ્પલ આપના એક છે. આ એક્ઝામ્પલ આપણે એવું કહી શકીએ કે આઈએમપી છે, કેમ કે આવી રીતે પૂછાય તો છોકરાઓ વધારે પડતી ભૂલ અહીંયા કરે કે બહુપતિ ડાયરેક્ટ જોઈને તમે એમ કહી દો છો બહુપતિની ઘાત, તો આમાં મોટી ઘાત તમે કહેતા હતા કે ચાર છે તો મોટી ઘાત સાહેબ ચાર છે, એવું નથી. તમારે બહુપતિ જે આઈએમપી હોય એને તમારે સોલ્યુશન આપવું પડે પહેલાં. તો સોલ્યુશન આપીએ તો આપણે એવું કહેતા હતા કે પેલું પદ છે બધા પદને ગુણે, તો અહીંયા પી ઓફ એક્સ તમને આવી આઈપી છે એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ એક્સ ની ચાર ઘાત પ્લસ, તો આ એક્સ ને અંદર ગુણવા પડે પછી પ્લસ વન ને અંદર ગુણવું પડે બરાબર. અંદર ગુણીએ છીએ બહુપદી આપણે અહીં કંઈક થાય એક્સ અહીં એને મલ્ટીપ્લાય થાય એટલે એક્સ ઘન, બીજા પદારે મલ્ટીપ્લાય થાય એટલે માઇનસ એક્સ સ્ક્વેર, ત્રીજા પદારે થાય એક્સ ની પાંચ ઘાત, છેલ્લે આ થાય એટલે એક્સ પ્લસ વન મલ્ટીપ્લાય કરી બીજું પદ એટલે પ્લસ પદ એઝ ઇટ ઇઝ રહેશે, તો એઝ ઇટ ઇઝ હું ડાયરેક્ટ લખી દઉં છું એક્સ સ્ક્વેર એટલે માઇનસ એક્સ માઇનસ એક્સ ની ચાર ઘાત પ્લસ. અને થોડુંક સાદુરૂપ આપી દઈએ છીએ તો એક્સ માઇનસ સ્વરૂપ પદ આ જે છે પેલા લખાય, આપણે કહેતા હતા કે બહુપદી લેના વ્યાપક સ્વરૂપમાં આપણે લખીએ છીએ, તો ઉતરતા ક્રમમાં ભાત રાખ્યું કહેવાય પાંચ પહેલા અહીં ચાર પદ વાળું એટલે માઇનસ એક્સ ની ચાર ઘાત, એક્સ ઘન અહીંયા છે એક્સ ઘન વાળું પદ લઈ લઈએ તો કે ઈ પ્લસ છે તો પ્લસ એક્સ ઘન, આ એક્સ વર્ગ વાળું પદ છે માઇનસ છે અને આ પ્લસ છે, તો આ બે પદ ને હું કરું છું ઉડાડી દઉં છું પ્લસ એક્સ માઇનસ એક્સ આ બે કેન્સલ થઈ જશે અને લાસ્ટ બીજું અહીંયા પ્લસ વન. હવે બહુપદી ની ઘાત પી ઓફ એક્સ આ કેવી હતી, આપણી બહુપદી હતી આ સ્વરૂપમાં ગોઠવાઈ ગઈ, તો અહીંયા બહુપદી ની ઘાત કેવી રીતે હશે, તો અહીંયા જવાબ આવશે બહુપદી ની ઘાત કઈ દેખાય છે તમને સૌથી મોટી તો કે પાંચ, અહીંયા જવાબ આવશે બહુપદી ની ઘાત કેવી થાય પાંચ. આગળ વાત કરીએ છીએ છેલ્લો ક્વેશ્ચન છે આપણે બહુપદી ચેપ્ટર નો બરાબર. એક દ્વિઘાત બહુપદી ને એક પણ વાસ્તવિક શૂન્ય એટલે તેનો આલેખ એક શખ્સ ને. હવે આપણે અહીંયા ત્રણ નોંધ લખી હતી કે જો વાસ્તવિક અને ભિન્ન હોય શૂન્ય બરાબર, ભિન્ન શૂન્ય હોય ત્યારે છે એક શખ્સ ને બે વાર કટ કરતો હતો ગ્રાફ બરાબર, બે વાર ગ્રાફ કટ કરતો હતો જયારે એક જ શૂન્ય હોય. એટલે આપણે વાત કરી હતી કે બહુપદી છે એ કેવી હોય પૂર્ણ વર્ગ હોય, જયારે એક્સ અક્ષ ને એક વાર કટ કરતો હતો, પણ અહીંયા વાસ્તવિક શૂન્ય નથી એવું કીધું, વાસ્તવિક શૂન્ય ન હોય, વાસ્તવિક શૂન્ય ન હોય તો ગ્રાફ છે એક્સ અક્ષ ને છેદશે નહીં. કેમ કે આગળ આપણે ત્રણ ઉદાહરણ આપ્યા હતા આવો એક ગ્રાફ મેં દોર્યો હતો અગાઉના લેક્ચરમાં, લેક્ચર નંબર ટુ માં આપણે જોઈ શકીએ છીએ આવો એક ગ્રાફ આપણે દોર્યો હતો કે એક્સ અક્ષ ને છેદતો નથી આવો ગ્રાફ, વાસ્તવિક શૂન્ય મળતા નથી બરાબર, એટલે શું આવશે છેદશે નહીં. અહીંયા આપણે બહુપદી ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર છે આપણે આના પછીનું ચેપ્ટર નંબર ત્રણ સ્ટાર્ટ કરશું દ્વિચલ સુલભ સમીકરણ, એના માટે તમે આપણે ચેનલ સાથે જોડાયેલા રહેજો. હવે આજે વાત કરીએ આપણે એમસીક્યુ અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ, હજી પણ જો તમને તમારા માટે કોઈ નવા ક્વેશ્ચન તમે નવી બુક સોલ્વ કરતા હોય કોઈ એમસીક્યુ સોલ્વ કરતા હોય ટફ પડે ન થાય સોલ્યુશન ન મળે બરાબર કંઈ પણ ભૂલ પડે ક્વેરી થાય, તો તમે અમને કોમેન્ટ સેક્શનમાં અથવા તો અમને એક નંબર આપો છો વોટ્સએપ નંબર એમાં મોકલી શકો છો બરાબર છે, વોટ્સએપ નંબરમાં તમે મોકલશો એટલે તમને સોલ્યુશન મળી જશે. તો હું વોટ્સએપ નંબર એક આપું છું તમને આ નંબર પર તમે તમારો ક્વેશ્ચન મોકલીને સોલ્યુશન લઈ શકો છો, તમને સોલ્યુશન છે ફોટા સ્વરૂપે અથવા તો પીડીએફ સ્વરૂપે અમને મોકલશું બરાબર છે. બને ત્યાં સુધી આ ચેપ્ટરના એમસીક્યુ તમે બીજા સોલ્યુ પ્રકાશામાંથી પણ સોલ્વ કરી શકો છો, નવનીતિ છે દર્પણ છે અધર કોઈ પણ સાહિત્ય તમારી પાસે હોય જૂના ચોપડા હોય જે દસમા ધોરણના અગિયાર વર્ષના અગિયાર કોર્સના એમાંથી પણ સોલ્યુશન કરી શકો છો, જે પણ એમસીક્યુ તમારાથી ન પોસિબલ થાય કે તમારાથી સોલ્વ નથી થતો અમને આ નંબર ઉપર અથવા તો તમે કોમેન્ટ સેક્શનમાં કહી શકો છો, અમે તમને એનો તરત જ સોલ્યુશન અથવા તો
જે પણ આન્સર હશે એ મોકલાવશો, બરાબર છે? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ નવા ચેપ્ટર સાથે. આપણે ચેપ્ટર નંબર 3 જે છે સ્વરૂપ સમીકરણ છે, ત્યાં સુધી આ ચેપ્ટર તમે વ્યવસ્થિત રીતે જોઈ લો. 5 પાર્ટમાં આપણે ચેપ્ટર ડિવાઈડ કર્યું છે, 5 વિડીયો છે, બરાબર છે? એક વિડીયો લેક્ચર બાય લેક્ચર તમે જોઈ શકો છો. લેક્ચર બાય લેક્ચર જોવાનો આપણે આગ્રહ કરીએ છીએ, આપણે કે તમને ખબર પડે કે આગલા લેક્ચરમાં જે ચાલે